भाई अपनी साथ जोड़ाया है अनंत पटेल जो कांग्रेस ना प्रवक्ता है। अनंत भाई आपनी प्रतिक्रिया शू है? राजकीय पार्टीओ पण कोई प्रकार काबू में न ली सके राजकीय एवं नेताओं के कारण के घनी वार घना नेताओं जोवा मळता होय के जे विवादित निवेदन करता होय अभद्र व्यवहार करता होय आवा नेताओं कोईपण पार्टी में शोधो तो जल्दी थी मड़ी जाए। शू राजकीय पार्टियों की जवाबदारी नहीं बनती एक सामान्य व्यक्ति परिप्रेक्ष्य में? राजकीय पार्टी की जवाबदारी खूब ज मोटी बने छे जी, अने राजकीय पार्टी द्वारा ज आ बीजा बधा अधिकारी भी समझे छे। परंतु जे निलेश दुबे नी वात करिए एमने जे एमनी ऑडियो क्लिप में जे वात करी छे के सभ्यता नी वात करी छे अथवा तो एमने जे एमना अधिकारी ने वात करी छे अमे आदिवासी समाज कई रीते रहीए छे मारे तो सरकार ने एक सूचन एज छे के जे विस्तार में तमे काम करी रह्या छो तो ए विस्तार ना आदिवासी समाज ना कोई होय जे आदिवासी समाज ना लोको ने समझी सकता होय अथवा एमनी बोली समझी सकता होय संस्कृति समझी सकता होय एवा ज अधिकारीओ ने त्यां नौकरी आपवी जोईए। बराबर छे। जे हिंदी भाषी छे अमने एनो वांधो नथी जी, परंतु आदिवासी समाज नी संस्कृति नी डायरेक्ट बात करे एवा व्यक्ति ने त्यां नौकरी आपी छे અને એ પણ એવી વાત કરે છે છેલ્લા તબક્કાની વાત કરે છે અને એમને જે બરખાસ્ત કર્યા છે એનાથી અમે ખુશ નથી। અમે બુધવારે બધા જિલ્લાના કલેક્ટરના ઘેરાવાનો અમે કાર્યક્રમ કરી રહ્યા છે। અમે એમના પર એફઆઈઆર અને એટ્રોસિટી એક્ટની ફરિયાદ જ્યાં સુધી ના કરે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। અમે કઈ અને બરખાસ્ત કર્યો છે ડિસમિસ કર્યો છે એનાથી ખુશ નથી। આવી રીતે કાયમ ને કાયમ આદિવાસી સમાજ ના આગેવાન તરીકે હું વાત કરી રહ્યો છું અને એ પણ બુધવારે આદિવાસી સમાજ નો જ વિરોધ હશે, કોઈ પક્ષ પાર્ટી નો વિરોધ નથી। કારણ કે એમણે કોઈ પક્ષ પાર્ટી ને નથી કીધું, એમણે માત્ર આદિવાસી સમાજ માટે કીધું છે। અને જ્યારે આદિવાસી સમાજના માટે આવું જો ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી ક્લાસ વન અધિકારી બોલતા હોય છે ત્યારે આપણેમાં કોઈ પણ ભાજપના કે કોંગ્રેસના કોઈ એવા નિવેદનો કે કોઈ કોઈ બી નેતાને કોઈ બી સમાજના માટે ટિપ્પણી કરતા મેં જોયા નથી। આ તો એમણે એક સમાજને ટિપ્પણી કરી છે અને એમના એમના શબ્દો તમે સાંભળો કે સભ્યતાથી વિરોધમાં છે, સંસ્કૃતિ વિરોધમાં આ સમાજ છે એવું કહે છે। જ્યારે આખો વિશ્વ આદિવાસી સમાજની સભ્યતા અને સંસ્કૃતિની આગળ છે અને એમને અનુકરણ કરે છે ત્યારે જો આવો એક અધિકારી હોય ને તે ગુજરાત સરકારનો હોય ભાજપનો હોય ત્યારે ભાજપ સરકાર આદિવાસીની વિરોધમાં એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આનંદભાઈ આપ માનો છો કે સત્તાનો આ નશો હોય છે કે આ પ્રકારનું વલણ કરવા પાછળ? ભાજપના અધિકારી અને ભાજપના શાસકોએ અધિકારીઓને છૂટો દોર આપ્યો છે કે આદિવાસી સમાજને ટાર્ગેટ બનાવો, અનુસૂચિત જાતિને ટાર્ગેટ બનાવો, ત્યાંના લોકલ લોકોને ટાર્ગેટ બનાવો। તમે એમની વાણી તમે સમજી હોય તો તમે એનું વાણીનો તમે બી પણ નિષ્કર્ષ કાઢી શકો છો। આવા અધિકારી જ્યાં સુધી જો શાસનમાં હશે આવા લોકો હશે ત્યારે જો આપણા આદિવાસી સમાજ કોઈ દિવસ કરી નથી શકવાનો। ભદ્રેશભાઈ ભદ્રેશભાઈ મારે તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આદિવાસીની વાત થાય છે ત્યારે મનસુખ વસાવા મારી સાથે ડિબેટમાં નથી, ગણપતભાઈ ડિબેટમાં નથી, નરેશભાઈ ડિબેટમાં નથી, નિમેશાબેન સુથાર ડિબેટમાં નથી, જીતુભાઈ ડિબેટમાં નથી। આટલી બધી ખરાબ હાલત જો ભાજપમાં હોય કે એક આદિવાસીને પોતાનો મત રાખવાનો, આદિવાસીની વાત કરવાનો જેને અધિકાર ભાજપમાં નથી મળતો તો કેવી રીતે આ તમે ચર્ચા કરી શકો? નિલેશ દુબેની વાત કરો જેણે આદિવાસીની અસ્મિતા પર વાર કર્યો છે, એમની વાત કરો, તમે સમાજની વાત કરો। જ્યારે કોઈ બી સમાજના વાત કરવાની હક નથી મળતી તો આવી રીતે ભાજપની કેવી રીતે વાત કરવા? મને ભાજપની માનસિકતા પર શંકા થાય છે જે નેતાઓ વિરોધી છે ખરેખર છે તમારા ભાજપમાં આદિવાસી સમાજને ત્યારે તમે ક્યાં ગયા છો? જયારે સમાજનો
કોઈ આવતો નહીં હોય ને તમે ત્યારે ક્યાં ગયા છો? તમારા પક્ષના અંદર કોઈ આદિવાસી પ્રવક્તા હોય કે નહીં હોય, મંત્રીઓ છે જે લખી રહ્યા છે એને લખી દીધું છે, પણ અહીંયા ચર્ચા કરવાની ડિબેટમાં આવવા નથી. આજે ગુજરાતના 1 કરોડ આદિવાસી સમાજ જોઈ રહ્યો છે, ત્યારે આદિવાસી સમાજના પાસે જવાબ આપવા માટે કોઈ બી આદિવાસી સમાજને મૂકવો જોઈએ? પણ તમે ભારતીય જનતા પાર્ટીને કોઈ આદિવાસી સમાજનો આગળ આવ્યો નથી. આદિવાસી અસ્મિતા પર હુમલો કરે છે ત્યારે મારે કહેવાનું છે, ભાજપ પાસે કોઈ નેતા નથી આદિવાસી, એને આગળ કરવા નથી માંગતા, એને આગળ નથી કરવા માંગતા, એ જવાબ આપવા માટે એને આવવો જોઈએ છે. પણ આવો નથી આદિવાસી સમાજ. ભદ્રેશભાઈ એક જ મિનિટ લેવી છે. આ મુદ્દો ક્યાંથી નીકળ્યો? કેવડિયાથી, નર્મદા જિલ્લા. ટિપ્પણી કોના પર થઈ? આદિવાસી સમાજ પર. એના પર આક્ષેપ, આદિવાસી અસ્મિતા પર આક્ષેપ કોના પર થયો? આદિવાસી પર થયો. મારે ખાલી હિરેનભાઈ ને એટલું જ પૂછવું છે, આપણે કોઈ રાજકારણની ટિપ્પણી નથી કરવી, પણ જયારે રાજકીય વાતની વાત હોય ને, પોતે એમ કે ગણપતભાઈ પત્ર લખ્યો છે, મનસુખભાઈ પત્ર લખ્યો છે, તો ગણપતભાઈ ને એની વાત રાખવા માટે મૂકવા જોઈએ ને, મનસુખભાઈ ને મૂકવા જોઈએ ને, આદિજાતિ મંત્રીને મૂકવા જોઈએ ને? તમે એ મૂકતા જ નથી. અને તમે લિબરેશન આદિવાસી સમાજને ભારતીય જનતા પાર્ટીમાં કાં આપ્યું છે? તમે મારો વિડીયો નહીં જોયો હશે, તમે મારો વિડીયો નહીં જોયો, તમે મારો વિડીયો નહીં જોયો હશે. મેં જાહેરમાં કરેલું અને જ્યાં સુધીમાં એને અમે જાહેર કરેલું છે, મેં વિડીયો તમે નહીં જોયો હોય, મેં ચોખ્ખું કીધું છે, જ્યાં સુધી આમાં ટિપ્પણી નહીં કરવા ત્યાં સુધી અમે નહીં કરવા દેશું. પણ તમે ખાલી બોલો બોલો ગાજવાની વાત છો, તમે એનો કોઈ રિપ્લાય નથી આપતા, તમે પત્ર લખી દેવું છો નાટક બંધ કરી માટે. અચ્છા વાસુદેવ ભાઈ તમે એને બંધ કરે છે કે બેસી જા આનંદ ભાઈ, એક મિનિટ. મુખ્ય એક જ સવાલ છે કે ખાલી એને નિષ્કાશિત કરીને કે ડિસમિસ કરીને કે સસ્પેન્ડ કરીને શું મળવાનું? એટ્રોસિટી એક્ટ આ સરકારમાં લાગુ છે, એમના પર FIR દાખલ કરો, એમના પર એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરો, તો બધા માટે આ એક દાખલારૂપ થાય. અને અમે પણ જાહેર કર્યું છે, જ્યાં સુધી એટ્રોસિટી એક્ટ ના લાગુ થાય ત્યાં સુધી અમે બુધવારે નર્મદા કલેક્ટર શ્રીનો અમે ઘેરાવો કરવાના છે, રાજપીપળા જવાના છે, સમગ્ર આદિવાસી સમાજ જવાનું છે. અને એમાં મનસુખભાઈને ગણપતભાઈ આવે તો અમે એમનો સ્વીકાર કરશું, અમે બિન રાજકીય રીતે જવાના છે. એમના પર એટ્રોસિટી એક્ટ દાખલ કરો. અમે તો પહેલેથી ભદ્રેશભાઈ કહીએ છે ને, તમે મારો વિડીયો પણ જોયો હશે, મેં ફેસબુક પર મૂક્યું છે, આદિવાસી સમાજના માટે જે ટિપ્પણી જેને કરી છે અથવા જેને અપશબ્દ બોલ્યા છે એમના પર એટ્રોસિટી એક્ટ દાખલ કરો. અમે એના પર જ મજબૂત છે અને અમે લેટર લખવામાં નહીં, અમે તો આંદોલન કરવામાં માનીએ છીએ. સરકારી બાબોની વાત થઈ, હવે નેતાઓની વાત કરી લઈએ કે નેતાઓ જયારે બેફામ નિવેદન કરે જાહેર જીવનમાં, તો એમની સામે કોઈ પગલા લેવા જોઈએ કે ના લેવા જોઈએ? અને પગલા લેવા માટેની આપની કોઈ તૈયારી કે કોઈ ઉપાય છે આપની પાસે? ચોક્કસ લેવા જોઈએ. કેવા? ચોક્કસ લેવા જોઈએ. જો કોઈ નેતા કોઈ જાતિ વિષયકની ટિપ્પણી કરીને ધમકી આપતા હોય ને, તો એવા નેતાને બી અંદર કરવા જોઈએ. મનસુખભાઈ ને અંદર કરો, તો અમે તો તૈયાર છે મનસુખભાઈ ની વિરોધમાં. આનંદભાઈ રાજકીય પાર્ટીઓમાં સાહસ છે ખરી? અરે અમારી પાસે સાહસ છે, પણ આપણા હિરેનભાઈ ને પક્ષના પગલા લેવા તૈયાર છે. પણ તમે મનસુખભાઈ પાસે લેવા તૈયાર છો? આનંદભાઈ મનસુખભાઈ પાસે લેવા તૈયાર છો તમે પગલા? મામલતદાર ને ગાળ દીધી છે, મેજિસ્ટ્રેટ ને તો શું કેવાય, એમને ગાળ દીધી છે. તમે શું કર્યું એમના પર? એટ્રોસિટી એક્ટ દાખલ કરો. સરકાર કેમ ગભરાય છે? એટ્રોસિટી એક્ટ દાખલ કરો. એટ્રોસિટી કેમ નથી કરતા? પાર્ટી જનતા પાર્ટી પણ નોકર છે સાહેબ, હવે એટ્રોસિટી કરો. ઇસમાં રાઇટ ટુ રિકોલ તો હોવું જોઈએ, પરંતુ શિક્ષણ નો જ અભાવ હોય તો રાઇટ ટુ રિકોલ ક્યાંથી થવાનું? જે પાર્ટી ધાર્મિક રીતે આગળ વધતી હોય એ રાઇટ ટુ રિકોલ માં માનતી નથી. જે પાર્ટીએ 6,000 આદિવાસી વિસ્તારની શાળાઓ બંધ કરવા માટેનું ષડયંત્ર કર્યું હોય તે રાઇટ ટુ રિકોલ માં કેવી રીતે જવા? અમે 50 વર્ષ અત્યારે બંધારણમાં શાસન ગુજરાત, અમે બધી શાળાઓ ચાલુ કરી અને ભાજપે શાળાઓ બંધ કરવા માંગી.
અમે શાળાઓ ચાલુ કરી, ફળીએ ફળીએ શિક્ષણ ચાલુ કર્યું અને આ સરકારે શાળાઓ બંધ કરવાનું પાવતરું કર્યું. અત્યારની જ વાત કરીએ અમે તો આમણે નિલેશ દુબે પર એટ્રોસિટી એક્ટ દાખલ કરવી જોઈએ, એના માટે કોઈ બોલતું નથી. બંધારણમાં અત્યારે જે આદિજાતિની વાતોમાં એમણે આદિવાસી સમાજનું દિલ ગુમાવ્યું છે એમના પર એટ્રોસિટી કેમ દાખલ નથી કરતી? અરે એટ્રોસિટી એક્ટ દાખલ કરો એમના પર, તો બધાને, બધા અધિકારીઓ કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરતા એટ્રોસિટી એક્ટ લોકોને સમજ પડે એના માટે નથી. અનંતભાઈ આપ તો શિક્ષિત લાગી રહ્યા છો, ભણેલા ગણેલા લાગી રહ્યા છો, તો આપ ફરિયાદી બનશો? 50 છોકરાઓ તૈયાર છે. અનંતભાઈ આપ તો ભણેલા ગણેલા લાગો છો, તો શું આપ ફરિયાદી બનશો? તૈયાર છું ફરિયાદ કરવા માટે. આ આખી રાત છોકરાઓ બેઠા હતા, તમે જોવો કેવડિયાના વિડીયો જોવો, 12 છોકરાઓ આખી રાત બેઠા એફઆઈઆર કરવા માટે એટ્રોસિટી એક્ટ માટે, ને જેના ફોન પર આ વાત થઈ છે એ અધિકારી જાતે ફરિયાદ કરવા તૈયાર છે, પણ પોલીસ જાડી ચામડીની છે, ઝીરો ફરિયાદ લેવા પડશે. પણ એટ્રોસિટી નથી કરતી, એટ્રોસિટી કેમ નથી કરતા? એટ્રોસિટી કરો, રિપીટ કરી શકે. અરે હિરેનભાઈ કોંગ્રેસની વાત નથી કરો, તમને આદિવાસી સમાજનું ખબર નથી? એટ્રોસિટી એક્ટ વિશે ખબર છે તમને? ખોટી વાત કરવા બેસી જાઓ છો તમે. એટ્રોસિટી એક્ટ વિશે તમને શું ખબર છે બોલો? એટ્રોસિટી એક્ટ વિશે શું ખબર છે તમને? અરે દુબે પર, નિલેશ દુબે પર એટ્રોસિટી એક્ટ કેમ નથી દાખલ કરતા? તમારા ગણપતભાઈ જ્યારે એટ્રોસિટી એક્ટ દાખલ નથી કરતા, મનસુખભાઈ વસાવા કેમ નથી કરતા, કેમ પથા નથી લખતા, કેમ નરેશભાઈ નથી લખતા? તમે અમારા સમાજના લોકોને દબાવો. મારે તો એક જ વાત કેવી છે, નેતાઓ પર બી પગલા ભરવા જ જોઈએ. પણ અત્યારે જે ઘટના બની છે એ ઘટનામાં સરકાર શ્રી એના પર એટ્રોસિટી એક્ટ દાખલ કરવા માંગે છે કે નથી માંગીતી, એના પર એફઆઈઆર કરવા માંગે છે કે નથી માંગતી, એટલું જ મારે સ્પષ્ટીકરણ કરવું છે. કારણ કે એટ્રોસિટી એક્ટ દાખલ કરો. અને અનંતભાઈ આવતીકાલે, હિરેનભાઈ મેં તમને સાંભળ્યા છે, અનંતભાઈ મને બી એક મિનિટ તમે સાંભળો. જી અનંતભાઈ, બીજો સવાલ સાંભળો. અનંતભાઈ, રાજપીપળામાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા જશો, તમારા અધિકારીઓ અમારી સાથે આવશે કે નહીં આવશે? ગણપતભાઈ, નરેશભાઈ, મનસુખભાઈ આવશે કે નહીં આવશે એ વાત કરો. ખાલી ફરિયાદીતા બેઠા છે, 50 ફરિયાદી. હિરેનભાઈ, હિરેનભાઈ મને બોલવા દેશો? હિરેનભાઈ, આદિવાસી સમાજનો અવાજ દબાવવાની કોશિશ કરીને મેં તમને બોલવા દીધા છે. તમે તમારા તમારી પાર્ટીમાં આદિવાસી સમાજનો અવાજ દબાવજો. અત્યારે મીડિયામાં છે, અમારો અવાજ ના દબાવશો. એટ્રોસિટી એક્ટ તમારી સરકાર એના પર દાખલ કરવાની છે કે નથી કરવાની? અને જો નહીં કરવાની હોય, અમારા લોકો ગઈકાલે 12 વાગ્યાથી ગઈકાલે આખી રાત તા બેઠા હતા, કોઈની પાસે ફરિયાદ લીધી નથી અને એટ્રોસિટી એક્ટ દાખલ કરી નથી. બુધવારે અમે ત્યાં જવાના છે, કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે. તમારા જેણે પ્રેમ પત્ર લખ્યા છે એ આવવાના છે કે નથી આવવાના પૂછી લઉં છું તમને. અમે ત્યારે વિધાનસભા ચાલુ હતી અને અમે પરત આવતા હતા, અને મેં વિડીયો જાહેર કર્યો છે. હિરેનભાઈ જાક જોવો તમે, મેં ચોખ્ખું ગયું આના પર. જો કોઈ સ્પષ્ટ પગલા ના લેશે તો અમે, મને બોલવા દે હિરેનભાઈ, તમે આવી રીતે બોલવા માટે કેમ ચાલવાનું? સાંભળવા માટે કામ ખુલ્લા રાખો, સાંભળવું તો પડશે તમારે. તમારે સાંભળવું પડશે હિરેનભાઈ, તમારે સાંભળવું પડશે. અરે તમે સાંભળવાના નહીં હોય તો શું વાત કરવાની તમારી સાથે? અરે તમે આદિવાસી સમાજનો અવાજ દબાવો છો, તમે અહીંયા મારો બી અવાજ દબાવો છો. તમે તમે તમારા સમાજનો અવાજ દબાવવાની કોશિશ નહીં કરો હિરેનભાઈ. તમારે એટ્રોસિટી એક્ટ દાખલ કરવી છે કે નથી કરવી? હું આની વાત કરું. તમારે આદિવાસી સમાજનો અવાજ સાંભળવો હોય તો એટ્રોસિટી દાખલ કરો. કેમ તમે ગભરાય છે? કેમ ગભરાવો છો તમે? એટ્રોસિટી એક્ટ દુબે પર દાખલ કરો. એના પુતળા બાંધ્યા છે, અમે આવેદન પત્ર બી આપ્યું છે. તમને કદાચ ખ્યાલ નહી હોય, ખાલી મનસુખભાઈ આદિવાસી નથી, અમે બી આદિવાસી છે. અને તમારાથી એક ડિબેટમાં તમારા મંત્રીને મુકાતા નથી. અને આદિવાસી સમાજની હિરેનભાઈ વાત કરો, અનંતભાઈ સવાલ ખોટી વાત કરો છો તમે. અનંતભાઈ ખોટી વાત કરો છો. અમે એટ્રોસિટી એક્ટ દાખલ કરાવીને લેશું. અનંતભાઈ આપને સવાલ છે કે હું જંગલમાં રહું છું? અનંતભાઈ હું જંગલમાં રહું છું. હિરેનભાઈ તમે કોંગ્રેસના જંગલમાં નહીં રહેવો, અમારી જંગલમાં રહેવો. અનંતભાઈ હિરેનભાઈ અમે જંગલમાં જ રહીએ છીએ. મારી વાત કાયદો વ્યવસ્થા પર મને ભરોસો છે, પણ
એને ડિસમિસ કરીને બીજી જગ્યાએ કામ કરવાના, એના કરતા આ જેને ટિપ્પણી જે સમાજ પર કરી છે એ સમાજને ઠેસ પહોંચી છે, તો આદિવાસી સમાજ નો જે કાયદો વ્યવસ્થા બંધારણમાં છે એને એટ્રોસિટી એક્ટની ફરિયાદ એના પર કેમ નથી કરી? બીજું, ગઈકાલે રાતથી આગેવાનો આદિવાસી સમાજના યુવકો ત્યાં રાતભર પોલીસ સ્ટેશનની બહાર હતા, અત્યાર સુધી એટ્રોસિટી એક્ટે ફરિયાદ કેમ દાખલ નથી કરી? મારે સરકાર પાસે, મારે પોલીસ તંત્ર પાસે એટલું જ જાણવું છે, આદિવાસી સમાજના માટે સ્પેશિયલ પ્રોવિઝન છે કે કોઈ પણ એના સમાજના વિશે ટિપ્પણી કરે તો એના પર એટ્રોસિટી એક્ટ દાખલ કરો. દાખલ કરો ને તમે, કેમ નથી દાખલ કરતા?